દેહગામ તાલુકાના પનાના મુવાડા ગામે મહાકાળી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, તેના માટે ગ્રામજનો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. દહેગામ તાલુકામાં આવેલ પનાના મુવાડા ગામ 750 વર્ષ પહેલા બંધારણ થવા પામ્યું હતું અને હજારો વર્ષ પહેલા આ ગામમાં મહાકાળી માતાજીનું નાનું મંદિર રાખી ગ્રામજનો તેમની પૂજા અર્ચના કરતા હતા. આ માતાજીનો ઇતિહાસ એવો છે કે આજથી હજારો વર્ષ પૂર્વે લાખો વણજારો અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ગામમાં સાંજ પડતા વિસામો લીધો ત્યારે અહીંયા પાણી પીવા માટે નહોતું. તેથી આ લાખા વણઝારાએ સાંપાની વાવ, અડાલજની વાવ અને પનાના મુવાડાની વાવ અને કૂવો રાતોરાત બનાવી દીધો હતો. કૂવામાં પાણી રાતોરાત આવી ગયું હતું, પરંતુ વાવ અધૂરી મૂકીને લાખો વણઝારો ચાલ્યો ગયો હતો. તે કૂવાનું પાણી ગ્રામજનો પીતા હતા, પરંતુ કહેવાય છે કે છેલ્લા 25 વર્ષથી આ કૂવાનું પાણી આપોઆપ બંધ થઈ જવા પામ્યું છે. અને પનાના મુવાડાના સરપંચ માનસી ઝાલાએ જણાવ્યું હતું કે હજારો વર્ષ પૂર્વે મહાકાળી માતાજીનો બાધા કરવા માટે પશુઓનો ભોગ લેવામાં આવતો હતો, તેથી અમારા વડીલોએ 250 વર્ષ પૂર્વે ભેગા મળી આ પશુઓનો ભોગ બંધ કરી ફુલારા ગરબા કરવાનું આયોજન કર્યું હતું. અને વંશ પરંપરા હાલમાં માતાજીની બાધા કરવા માટે ફુલારા ગરબા બેસતા વર્ષના દિવસે તેમજ નવરાત્રિમાં કરવામાં આવે છે. આ ગામના સરપંચ છેલ્લા 15 વર્ષથી આ ગામમાં ચૂંટાઈ આવે છે અને તેઓ નવરાત્રિનું ભવ્ય આયોજન કરે છે. ગ્રામજનો બેસતા વર્ષના દિવસે ભેગા મળી ફુલારા ગરબાનું ભવ્ય આયોજન કરે છે. ગામના યુવાનો, વડીલો અને આગેવાનો તેમજ દાતાઓના સહયોગથી મહાકાળી માતાજીનો નવનિર્માણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તેમાં ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લેવા ગ્રામજનો ભાવભીનું આમંત્રણ પાઠવે છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ દહેગામ.